મિત્રો લોક ફરિયાદ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. આબરાના આઈટીઆઈ ના વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયું એક વર્કિંગ મોડેલ. ગુજરાત સરકારના રાજ્ય મંત્રી વાસણભાઈ આહિરનો આજે જન્મદિવસ. જામનગર ખાતે પુષ્પાંજલિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયો એક લીગલ અવેરનેસ નો કાર્યક્રમ. સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. સમાચાર જોઈએ વિસ્તારથી. જામનગર ખાતે પુષ્પાંજલિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હ્યુમન ટ્રાફિકિંગ અને લીગલ અવેરનેસ માટે યોજાયો એક કાર્યક્રમ. જામનગરમાં પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સમયાંતરે લોક ઉપયોગી અને સેવાકીય પ્રવૃત્તિઓ કરતું રહે છે. આવો જ કાર્યક્રમ હ્યુમન ટ્રાફિકિંગ અને લીગલ અવેરનેસ SVT કોલેજ જામનગર ખાતે યોજાઈ ગયો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં એડવોકેટ શીતલબેન ખેતિયા તેમજ ધારા પુરોહિતે વિષયને લગતું માર્ગદર્શન આપ્યું હતું. હેલો ફ્રેન્ડ, મેરા નામ શુભમ મિશ્રા હૈ, મેં જામનગર કે SVT કોલેજ સે હું, ઓર હમારે SVT કોલેજ મેં આજ પુષ્પાંજલિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા હમેં હ્યુમન ટ્રાફિકિંગ કે બારે મેં બતાયા ગયા. યે હમેં બહોત સારે ઇસકે ફાયદે બતાએ ગયે, જિસસે હમ બહોત સારે નંબર્સ કા ઇસ્તેમાલ કરકે હમ અપને રાઇટ્સ કો જાન સકતે હૈ. રિપોર્ટર જતીશ પાલા, લોક ફરિયાદ ન્યૂઝ, જામનગર. રાજ્યમંત્રી વાસણભાઈ આહિરનો 61મા જન્મદિવસ નિમિત્તે અંજાર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગુજરાત સરકારના રાજ્યમંત્રી અને અંજારના ધારાસભ્ય તથા અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના કાર્યકારી પ્રમુખ એવા વાસણભાઈ ગોપાલભાઈ આહિર આજરોજ 60 વર્ષ પૂર્ણ કરી 61મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. સમાજ સેવા ક્ષેત્રે વર્ષોથી કાર્યરત વાસણભાઈને ઘણા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ તકે ભાજપના સમગ્ર પદાધિકારીઓ કાર્યકર્તાઓ દ્વારા વાસણભાઈ આહિરને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. વાસણભાઈ આહિરના જન્મદિન નિમિત્તે ભુજ, અંજાર, ગાંધીધામ તથા કચ્છના અન્ય તાલુકા મથકોએ આવેલી સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરાયું હતું. રિપોર્ટર રાણાભાઈ આહિર, લોક ફરિયાદ ન્યૂઝ, કચ્છ, અંજાર. સ્વામીજી માર્ગ્ય સ્મિતજી દ્વારા દામનગરની સાહિત્ય સંસ્થા એવી પુસ્તકાલયની મુલાકાત કરવામાં આવી. સ્વામી માર્ગ્ય સ્મિતજી સૌરાષ્ટ્ર તેમજ અમરેલી જિલ્લાની મુલાકાત પર છે. આ સંદર્ભે દામનગર ખાતેની સાર્વજનિક પુસ્તકાલયની મુલાકાત લીધી હતી અને પુસ્તકાલય જોઈ પ્રભાવિત થયા હતા. આ તકે સૌરાષ્ટ્રના પાણી પ્રશ્ને મિશન કલ્પસર યોજના સંદર્ભે ટ્રસ્ટના અગ્રણીઓ સાથે વિચાર ગોષ્ઠી પણ કરી હતી. રિપોર્ટ નટવરલાલ ભાટિયા સાથે અશોક મણવર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. રિપોર્ટ અશોક મણવર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. બાબરાના આઈટીઆઈના વિદ્યાર્થીઓ દ્વારા વર્કિંગ મોડલ રેસિંગ કાર બનાવવામાં આવી. ફક્ત IIT ના જ વિદ્યાર્થીઓ નહીં, પરંતુ IIT ના વિદ્યાર્થીઓ મહેનત, ખંત અને પોતાના ટેલેન્ટ તેમજ આગવી સૂઝબૂઝથી નેશનલ નહીં ઇન્ટરનેશનલ પ્રોડક્ટને ટક્કર મારે તેવું પ્રોડક્શન કરતા હોય છે. IIT બાબરાના મિકેનિકલ ડીઝલ એન્જિન ટ્રેડ બેચ નંબર 75ના લાભાર્થીઓએ સતત 2 વર્ષની મહેનતના અંતે એક વર્કિંગ મોડલ તૈયાર કરેલ છે. IIT વિદ્યાર્થીઓને સમકક્ષ એવું ઉત્કૃષ્ટ રેસિંગ કાર કે જેમાં મારુતિ 800નું 3 સિલિન્ડર 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરેલો છે, તેમજ બધા જ વ્હીકલમાં ડિસ્ક બ્રેકનો ઉપયોગ કરેલ છે અને જેની મહત્તમ સ્પીડ 60 કિલોમીટર રહેશે અને બીજી ઘણી ટેકનિકલ સગવડતાઓ ઉમેરી છે. આમ તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓના સહકારથી આ કામ થયું છે. બાબરા IIT ખાતે આ કારનું મોડલ બનાવેલું છે અને જે ડીઝલ મિકેનિક ટ્રેડના વિદ્યાર્થીઓએ છેલ્લા 2 વર્ષની મહેનતના અંતે આ પ્રકારનું મોડલ મારુતિ 90 કે જે મારુતિ 800નું જે મોડલ હોય એમાં બધે મોડિફિકેશન કરીને અને અમુક પાર્ટ્સ અલગ અલગ બધી કંપનીના લઈને એ રીતે એસેમ્બલ કરીને આખું મોડલ બનાવેલું છે. અત્યારે મોટાભાગની
લોકોમાં માન્યતા એવી હોય છે કે જે ક્યાંય ન હાલે એ બધાએ આઈટીઆઈમાં હાલે, પણ અત્યારે હકીકત એ છે કે ભાઈ આઈટીઆઈના આ બધા જે વિદ્યાર્થીઓ છે એણે એ બાબત ચરિતાર્થ કરી દીધી કે કહેવાય ને કે આઈટીઆઈને વિદ્યાર્થી પણ આઈટીઆઈની સમકક્ષ છે. જે આ રેસિંગ કારનું મોડલ જે બનાવેલું છે એ જે આઈઆઈટીના વિદ્યાર્થીઓ જે રીતે બનાવે એ જ રીતે બનાવેલું છે. આ ગાડીનું નામ અમે એમડીઈ એડવેન્ચર ઓફ એમડીઈ આપેલું છે, મતલબ કે મિકેનિક ડીઝલ એન્જિન બેચ નંબર 75નું સાહસ. રિપોર્ટ ગોરધન દાફડા, લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા. આટકોટ ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં જસદણના નગરપાલિકાના મહિલા ઉપપ્રમુખનું અર્ધતુલાથી સન્માન કરવામાં આવ્યું હતું. આટકોટ ખાતેના બ્રહ્મ સમાજ કન્યા છાત્રાલય ખાતે ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજની બહેનોનું અભિવાદન કરવામાં આવ્યું હતું, જેમાં જસદણ નગરપાલિકાના મહિલા ઉપપ્રમુખ રેખાબેન પંકજભાઈ ચાવનું અર્થતુલાથી સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ રાજકોટના મેયર બીનાબેન આચાર્ય અને ગોંડલ નગરપાલિકા ઉપપ્રમુખ અર્પણાબેનને પુસ્તક તુલાથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજના અગ્રણી મહાનુભાવોએ હાજરી આપી હતી. દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોનું સ્વાગત પરિચય, સ્વાગત ગીત, ડાન્સ, લાડકી દીકરીનું નાટક જેવા કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા આટકોટ ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ચેતનભાઈ પંચોલી દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ હતી. ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અભિવાદન સમારોહમાં બ્રહ્મ નારી શક્તિઓનું અભિવાદન કરવામાં આવ્યું છે. તેમાં ગોંડલ નગરપાલિકાના ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય, જસદણ નગરપાલિકાના ઉપપ્રમુખ રેખાબેન ચાવ અને રાજકોટ શહેરના માનની મેયર શ્રી બીનાબેન આચાર્યનું અહીંયા અભિવાદન કરવામાં આવ્યું છે. ત્રણેય નારી શક્તિઓનું ત્રણ જુદા જુદા પદાર્થો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે, અભિવાદન કરવામાં આવ્યું છે. રેખાબેન ચાવનું અર્થ તુલા કરવામાં આવ્યું છે. બીનાબેન આચાર્ય મેયરશ્રીનું અહીંયા જ્ઞાન તુલા દ્વારા સન્માન કરવામાં આવ્યું છે અને અર્પણાબેન આચાર્યનું અહીંયા પુસ્તકો દ્વારા સન્માન કરવામાં આવ્યું છે અને એમની આ ત્રણેય પદાર્થો દ્વારા ત્રણેય બહેનોનું તુલા કરી અને સન્માન કરવામાં આવ્યું છે. એ ત્રણેય તુલાઓનું જે કાંઈ દ્રવ્ય છે તે દ્રવ્ય આ બ્રહ્મ સમાજ સંચાલિત શ્રી ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બહેનોની કન્યા છાત્રાલયમાં વાપરવું તેવું એ ત્રણેય બહેનોનો આ અભિવાદન સમારોહના અંતે મંતવ્ય છે. મારું નામ રિપોર્ટ કરશન બામટા, લોક ફરિયાદ ન્યૂઝ, આટકોટ. ધોરાજીના ધારાસભ્ય દ્વારા પ્રદૂષણ મુદ્દે પ્રદૂષક નિયંત્રણ ઓફિસે ઉગ્ર રજૂઆત. જેતપુરના વિવિધ ઉદ્યોગો દ્વારા ફેલાતા પાણી પ્રદૂષણને કારણે ધોરાજી ખાતેનો ભાદર 2 ડેમ પ્રદૂષિત થઈ ચૂક્યો છે, જેને લઈને 500,000 લોકોને અસર થવા પામી છે, જેમાં ખેતીના પિયતથી લઈને પીવાનું પાણી સુધા પ્રદૂષિત થઈ ચૂક્યું છે. ધોરાજીના ધારાસભ્ય દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવેલી તથા જળ સમાધિની ચીમકી પણ અપાયેલ, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ પગલાં ન લેવાતા ધારાસભ્ય આજરોજ જેતપુર પ્રદૂષિત નિયંત્રણ કચેરીએ પહોંચ્યા હતા અને પ્રદૂષણ બંધ કરવા ઉગ્ર રજૂઆતો કરી હતી. જીવન જીવવા દો, નિયમ છે, તમે ધોરાજી તાલુકાની પ્રજાને જીવવા દો. હવે પાણી આવ્યું કે નદીમાં ક્યાંય જોયું એટલે તમારું બધાનું આરોગ્ય અમારા ભેગું બગડશે. અધિકારીઓના નામે એક નિવેદન આવ્યું હતું કે ભાદર ડેમનું પાણી પીવા લાયક છે, એટલે ડેમમાંથી અમે પાણીના સેમ્પલ લીધા, ફિલ્ટર થયેલા પાણીના સેમ્પલ લીધા અને આ પાણી લઈ અને અમે અધિકારીઓને એ પાણી પાવા માટે આવ્યા હતા કે આ પાણી પીવા લાયક છે તો પીવો, પરંતુ અધિકારીએ સ્વીકાર્યું છે, મીડિયાની સામે સ્વીકાર્યું છે કે આ પાણી પીવાલાયક નથી. ઘણી બધી અધિકારી સાથે ચર્ચા થઈ છે, એને પોઝિટિવ રિપોર્ટ કર્યા છે, પરંતુ કોઈ સામે પગલાં લીધા નથી. અમે જે ચીમકી આપી છે કે 1 તારીખ સુધીમાં જો જવાબદાર લોકો સામે પગલાં લેવામાં નહીં આવે તો હું જળ સમાધિ આવતા દિવસોની અંદર લેવાનો છું. એના અનુસંધાને અધિકારી સાથે મળવા અને વાતચીત કરવા માટે આવ્યા હતા. ભાદર 2 ડેમ ખાતે જે પાણી છે, હાલ જે સ્ટોરેજ રિઝર્વોયરમાં છે, એ પાણીને અમે દર મહિને સેમ્પલ લઈએ છીએ અને સેમ્પલના આધારે એવું કહી શકાય કે પાણી પીવા લાયક નથી, પણ એને પાણી પુરવઠા બોર્ડની જે યોજના છે એ અંતર્ગત એને શુદ્ધ કરી
અને ફિલ્ટરેશન કર્યા પછી એને પાણી ઉપયોગમાં પીવા માટે લઈ શકાય છે. ગામના લોકો એનો ઉપયોગ કરે છે. એટલે સર, આ ગામના લોકો ઉપયોગ કરે છે પાણીનો, પણ એ તો પહેલાં ફરજિયાતપણે કોઈ વિકલ્પ નથી, એના કારણે ઉપયોગ કરવો પડે છે. પણ સાહેબ, આપણી પ્રદૂષણ બોર્ડની કચેરી, જેતપુરની જે કચેરી છે, એમની કોઈ આ પાણી રોકવાની જવાબદારી છે કે નહીં? જેતપુર ખાતેની જે પ્રાદેશિક કચેરી છે એના અંતર્ગતમાં જે વિસ્તાર આવે છે અને જે જેતપુર ખાતે જે ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એકમો છે એના માટે અહીંયા 7 MLDનો એક CETP બનાવવામાં આવેલો છે, ત્યાં એની ટ્રીટમેન્ટ થાય છે. સાથે સાથે અહીંયા જેતપુર ખાતે નગરપાલિકાનો STP બનેલો નથી. ડ્રેનેજ ગટર યોજના લગભગ પૂર્ણ થવાના આરે છે. જે STP બને અને સાથે સાથે CETP નો જે સંપ છે નદીના પટમાં આવેલો છે, જેના કારણે અવારનવાર પર્યાવરણને લગતા જે પ્રશ્નો છે બને છે, અને એની ફરિયાદના અનુસંધાનમાં અમારી અહીંની તપાસ ટીમ છે એ અવારનવાર એની મુલાકાત લે છે અને રિપોર્ટ ગાંધીનગર વડી કચેરી ખાતે. રિપોર્ટ સુરેશ બાલિયા, લોક ફરિયાદ ન્યૂઝ, જેતપુર. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારી YouTube ચેનલ છે RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.